એક તરફ દેશમાં કોરોના કહેર મચાવી રહ્યો છે તો સરહદી વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈનું પાણી મોટી મુશ્કેલી સર્જાઈ રહ્યું છે. આ વિસ્તારમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ વધુ પાણી છોડવાની થરાદ તાલુકા કિસાન સંઘ દ્વારા સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરવામાં આવી રહી છે. સુજલામ સુફલામ કેનાલમાં અત્યારે જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે ખૂબ જ ઓછું હોવાના લીધે આ પાણી છોડવાના ગામો સુધી પહોંચી શકતું ના હોવાના લીધે ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો પુરવઠો મળી શકતો નથી. ત્યારે આજે થરાદમાં કાર્ય કરતા થરાદ તાલુકા કિસાન સંઘે સુજલામ સુફલામ કેનાલમાં વધુ પાણી છોડવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. અમે પ્રોજ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે સુજલામ સુફલામ વર્ષોથી ખોદકામ કરેલી પડી છે અને એની અંદર છેલ્લા 15 દિવસથી ત્યાંથી પાણી છોડવામાં આવ્યું છે એવું અમે સાંભળેલું હતા, પણ હજુ સુધી દિયોદર તાલુકામાં અટકાયેલું પડ્યું છે. એ પાણી છેવાડા સુધી એક મહિનો ચાલે તો પણ જઈ શકે એમ નથી, કારણ કે મોટરો બે જ ચાલુ છે. જો વધારે જથ્થામાં પાણી છોડવામાં આવે તો દરેક ખેડૂતોને લાભ મળે, તો આ ખેડૂતોની જે કપાયેલી આટલી જમીનો અત્યારે પાણી માટે જતા રહ્યા છે, તો વિનંતી કરવામાં આવે કે તાકીદે આ કેનાલમાં વધુ પાણી છોડવામાં આવે તો દરેક ખેડૂતોને આનો લાભ મળી શકે અને પાણીના તળ થોડા જળવાઈ રહે, એ જ અમારી આજ વિનંતી છે. પ્રાંત સાહેબને આજે એ માટે અમે વિનંતી કરવા માટે અહીંયા આવ્યા છીએ.